થી દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે દરિયાકાંઠે પ્રચંડ પવન ફૂંકાઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગે એક આગાહી જાહેર કરી છે। કેટલાક વિસ્તારમાં 25-30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે। ખેડૂતોની ચિંતામાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે કેરી સહિતના ઉભા પાકને નુકસાન જવાની ભીતિ છે। સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે। બીજી તરફ સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ પણ કાર્યરત કરવામાં આવ્યું છે। મામલતદાર સહિતની ટીમ તૈનાત કરાઈ છે। તમામ ઝોન વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે।